વાકફનું આજે પૂરો કાયદો પહેલાથી વિવાદમાં હતો, તેને લઈને સુધારા બિલ પણ લાવવામાં આવ્યું. પણ હવે એ જાણવું જરૂરી છે કે આ વકફ કાયદો અને વિવાદ છે શું, એ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું. 1954માં નહેરુ સરકારમાં વકફ અધિનિયમ પસાર કરવામાં આવ્યો. સરકારે વકફ બોર્ડને વિશેષ શક્તિઓ આ વકફના કાયદામાં આપેલી છે અને વિશેષ શક્તિઓનો શું દુરુપયોગ થઈ રહ્યો છે તે સવાલ ઉઠે છે. વકફની સંપત્તિઓનો વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. વકફની જેટલી પણ સંપત્તિઓ છે તેને આ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. સાથે સાથે વકફ બોર્ડ કોઈ પણ સંપત્તિ પર પોતાનો દાવો કરી શકે છે એ પ્રકારની શક્તિ પણ અહીંયા વકફ બોર્ડને આપવામાં આવી છે. વકફના દાવાને હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં ન પડકારી શકાય તે પ્રકારનું પણ પૂરું જે એક જોગવાઈ છે આ કાયદામાં કરવામાં આવી છે અને તેને લઈને સૌથી વધુ વિવાદો સામે આવ્યા છે. વકફના દાવાની સુનાવણી, વકફમાં જો કોઈ દાવો કરવામાં આવે છે તો તેની દાવાની સુનાવણી માત્ર ને માત્ર ટ્રિબ્યુનલ કોર્ટમાં જ થઈ શકે તેવી જોગવાઈ વકફના કાયદામાં કરવામાં આવી છે. ગેર ઇસ્લામી એ વકફ સામે લડવા માટે ટ્રિબ્યુનલ કોર્ટમાં જવું પડે તે પ્રકારની જોગવાઈ આ કાયદામાં છે. એટલે જો દાવો ખોટો સાબિત કરવો હોય તો તેમની ટ્રિબ્યુનલ કોર્ટમાં જવું પડશે. સમગ્ર દેશમાં ટ્રિબ્યુનલ કોર્ટની સંખ્યા માત્ર 14 છે. એટલે વિચાર કરો આખરે કયા પ્રકારની પરિસ્થિતિ. 1954થી આ કાયદો બનાવવામાં આવ્યો છે જે અત્યાર સુધી યથાવત છે. તેમાં સુધારા માટે ઘણા એવા પ્રયત્નો હવે મોદી સરકાર દ્વારા ધીમે ધીમે કરવામાં આવી રહ્યા છે. ભારત જેવો વકફ કાયદો વિશ્વમાં બીજે ક્યાંય નથી. સમગ્ર દેશમાં 8.65 લાખથી વધુ મિલકતો વકફ બોર્ડ અંતર્ગત આવે છે. સેના અને રેલવે પછી સૌથી વધારે જમીન વકફ બોર્ડ પાસે છે. કટ્ટર ઇસ્લામી દેશોમાં પણ આ પ્રકારનો કોઈ વકફ કાયદો નથી. એટલે તમે સમજ્યા કે આખરે આ વકફ કાયદો શું છે, તેમને કયા પ્રકારની શક્તિઓ આપવામાં આવી છે, સાથે સાથે તેને લઈને વિવાદ કેમ થઈ રહ્યો છે. હવે આગળ વધીએ, કયા રાજ્યમાં કેટલી સંપત્તિ વકફ કાયદા હેઠળ છે તેની વાત કરી લઈએ. ઉત્તર પ્રદેશની સૌપ્રથમ વાત કરીશું. ઉત્તર પ્રદેશમાં સુન્ની વકફ પાસે 2.10 લાખથી વધુ મિલકતો વકફ બોર્ડ પાસે છે. યુપીમાં શિયા વકફ પાસે 15,386થી વધુ સંપત્તિઓ હોવાનું સામે આવ્યું છે. આ તરફ પશ્ચિમ બંગાળની વાત કરીએ તો બંગાળમાં પણ 80,000થી વધારે મિલકતો વકફ બોર્ડ પાસે છે. પંજાબમાં વકફ બોર્ડ પાસે 70,994 જેટલી મિલકતો છે. તમિલનાડુની જો વાત કરવામાં આવે તો તમિલનાડુમાં 65,945 વકફ બોર્ડની મિલકતો છે. આ તરફ કર્ણાટકમાં પણ 61,195 મિલકતો વકફ બોર્ડની હોવાનું સામે આવ્યું છે. તમિલનાડુમાં જે પહેલા વાત કરી 65,000થી વધારે વકફ બોર્ડની મિલકતો છે, આ તરફ કર્ણાટકમાં પણ 61,195 જેટલી મિલકતો છે. અને હવે ગુજરાતમાં ભરૂચનો આ કિસ્સો સામે આવ્યો છે અને ભરૂચમાં વકફની આગ હવે ફરી એકવાર ભભૂકી છે. પણ જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે આ વિવાદ વકરે છે કે પછી આગળ શું થાય છે. આગળ વધીએ વધુ એક મુદ્દા વિશે વાત.